પત્નીએ છૂટાછેડા ન આપતા કંટાળીને તેને મારી નાખવા માટે 15 દિવસમાં બે વાર ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું। ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે બે શૂટરોને પૂણા કડોદરા રોડ પર શણિયા હેમાદ ગામેથી પકડી પાડ્યા હતા। સુરતના માંદરવાજા વિસ્તારમાં શનિવારે એક મહિલા પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા। ઘવાયેલી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જોકે છૂટાછેડા માટે દબાણ કરી ધાક ધમકી આપતા આર્મીમેન પતિએ મળતિયાઓ મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી। જોકે 3 દિવસ બાદ શંકા હકીકત સામે આવી હતી કે જેમાં ફાયરિંગ કરાવનાર બીજું કોઈ નહીં પણ તેમના પતિ દ્વારા જ અન્ય શૂટરોને બોલાવીને ફાયરિંગ કર્યું હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। જોકે છૂટાછેડા માટે સતત ધમકી આપતા પતિએ જ ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર સુરતની કોર્ટમાં તેઓ છૂટાછેડાનો કેસ ચાલે છે। જોકે 11 દિવસ પહેલાં પતિ વિનોદ કોર્ટની મુદતે હાજરી આપવા સુરત પણ આવ્યો હતો। પરિવારજનોએ પોલીસને કરેલા આક્ષેપો મુજબ પતિ વિનોદ છેલ્લા ઘણા સમયથી નંદાને સીધી કે આડકતરી રીતે ધાક ધમકી આપતો હતો, જેથી પતિએ જ માણસો મોકલી ફાયરિંગ કરાવ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો। જે આક્ષેપના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, બાદમાં આક્ષેપ સાચા પડ્યા। જોકે હાલ તો સુરત પોલીસે બે શૂટરોની ધરપકડ કરી વોન્ટેડ પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। માન દરવાજા બંબા ગેટની બાજુમાં SMC ટેનામેન્ટમાં એક ગંભીર બનાવ બનવા પામેલ હતા, જેમાં એક કાળા કલર જેવી બાઇક ઉપર આવીને બે ઇસમોએ એક મહિલા ઉપર ફાયરિંગ કરી અને પછી ભાગી ગયા હતા। આ જે મહિલા છે એને મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું। તપાસ દરમિયાન આ હકીકત જાણવા મળી કે આ મહિલાની શાદી મહારાષ્ટ્ર ખાતે રહેતા એક ઈસમ સાથે થઈ હતી, પણ બંનેના સંબંધો કેટલાક કારણોસર બરાબર નહોતા ચાલતા ને આ મહિલા લગભગ 4-1 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહે છે। અગાઉ પણ આ લોકોના હસબન્ડ વાઇફના મન દુઃખ હતા, એટલી માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ખૂબ સારી મહેનત કરી અને આમાં ખરેખર આ હકીકત જાણવા મળી કે જે નંદાબેન મોરે જેના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી એના હસબન્ડ છે વિનોદ મોરે, જે CRPFમાં નાંદેડ ખાતે ફરજ બજાવે છે। એના એક મિત્ર છે એના હસબન્ડ વિનોદ મોરેના, જેના નામ છે રવિન્દ્ર રઘુનાથ યશે, એને એક પિસ્ટલ અને 6 રાઉન્ડ આપ્યા અને એની પત્ની જે છૂટાછેડા આપવાની ના પાડતી હતી, વિનોદ મોરેને છૂટાછેડા જોતા હતા અને વંદા મોરે એને છૂટાછેડા આપવાની ના પાડતી હતી। આ મનદુખના લીધે એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। બે આરોપી જે ફાયરિંગમાં હતા આ બંનેને અટક કરી લેવામાં આવ્યા છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।